શુક્રવારે સવારે રેલનગર વિસ્તારમાં આવેલા ઋષિકેશ પાર્ક પાસે ડ્રેનેજની મુખ્ય લાઈન તૂટી જતાં સેન્ટ્રલ ઝોનના વિસ્તારમાં અંદાજે 40 ચોરસ કિલોમીટરમાં રહેલી સોસાયટીમાં ગંદા પાણી વિસ્તારમાં ફરી વળ્યા હતા ત્યારબાદ આજે સવારે સતત બીજા દિવસે મહાનગરપાલિકાની પણ બેદરકારી સામે આવી છે શહેરના બીજા દિવસે પણ વોર્ડ નંબર 18 કોઠળિયા રોડ હાપલિયા પાર્ક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સજાયા નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે સત્યાવીસ ડિસેમ્બર પર રેલ નગરમાં અચાનક મોટી લાઇન તૂટી જતાં ઋષિકેશ પાર્ક રામ પાર્ક અર્પણ પાર્ક નાથદ્વાર સહિતના વિસ્તારોની શેરી ઉપરાંત અંદાજે આઠસો થી વધુ ઘર રોડ રસ્તા અને છેક બોય ટાઉન નાથદ્વાર સહિતના વિસ્તારોની શેરી ઉપરાંત અંદાજે આઠસો થી વધુ ઘર રોડ રસ્તા ડ્રેનેજ પાણી ઘૂસી ગયા હતા ગંદા પાણીની દુર્ગંધથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા માનપાને લાઈન તૂટવાની માહિતી મળતા જ રિપેરિંગ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ગાડી બોલાવી શુદ્ધ પાણીથી શેરીઓને સફાઈ કરવામાં આવી હતી જો કે આમ છતાં દુર્ગંધ યથાવત રહી હતી આ રિપેરિંગ કામગીરી મોડી રાત સુધી ચાલુ હતી મયુ ટેલર સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ